નવસારીમાં મોડી રાત્રે કંપનીમાં ગેસ લીકેજનો બનાવ બન્યો. જલાલપુરના આરક સિસુદ્રા ગામ નજીક રાત્રે આ બનાવ બન્યો. ગેસ લીકેજથી સ્થાનિકોની આંખમાં બળતરા થઈ. આંખમાં બળતરા ઉલટીની ફરિયાદો બાદ ગામમાં ભય ફેલાયો. અસરગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. મોટી સંખ્યામાં લોકો કંપની આગળ એકઠા થયા હતા. નવસારી જીપીસીબીના અધિકારીઓએ ફેક્ટરી બંધ કરાવી. પોલીસની ટીમ પણ મોડી રાત્રે સ્થળ પર પહોંચી હતી. હાલ અસરગ્રસ્તો તમામ દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે. અધિકારીઓએ ગેસ લીકેજ અંગે તપાસ શરૂ કરી છે અને ફેક્ટરીની વિઝિટ કરી રિપોર્ટ સોંપવામાં આવશે. વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કહેર વકર્યો છે. શંકાસ્પદ વાયરસથી સારવાર લેતા બે બાળકોના મોત નિપજ્યા છે. બંને બાળકોના મોત ચાંદીપુરા વાયરસના રિપોર્ટ હજુ બાકી છે, પરંતુ તેઓના મોત નિપજ્યા છે. પંચમહાલના ગોગંબાના 2 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે. કોટાલી ગામના 10 વર્ષના બાળકનું સારવારમાં મોત નિપજ્યું. સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 21 બાળકોના સારવારમાં મોત થયા. છેલ્લા 24 કલાકમાં વધુ એક બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર માટે દાખલ કરાયું છે, પરંતુ રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. 2 બાળકોના મોત નિપજ્યા છે. વડોદરામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. લોનના ચક્કરમાં ફસાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ. 3 લોકો સામે નામ સહિત ફરિયાદ નોંધવામાં આવી છે. કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ. દુષ્કર્મ આચરતા ગર્ભવતી બની હોવાની ફરિયાદ નોંધાઈ છે. સયાજીગંજ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. હજુ 2 આરોપી પોલીસ પકડતી દૂર છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી 7 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવાશે. વાત રાજકોટની. રાજકોટમાં અલ્પના મિત્રના ઘરે તપાસ. પૂર્વ ચીફ સિટી એન્જિનિયર છે અલ્પના મિત્રા. મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ તપાસ, જ્યારે વિજિલન્સ તપાસમાં દસ્તાવેજ મળી આવ્યા છે. થોડા દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું. આવાસ કૌભાંડમાં નામ આવતા રાજીનામું આપ્યું હતું. અલ્પા મિત્રાનું દસ્તાવેજ મામલે નિવેદન સામે આવ્યું છે. મેં કોઈ દસ્તાવેજ મંગાવ્યા નથી. હું ઘરે નહોતી. મારા સાસુ જ ઘરે હતા. તેમની હાજરીમાં કોઈ ફાઇલ મૂકી ગયું છે. કઈ ફાઇલો મળી છે તે પણ મને ખબર નથી. જેને જોવા હોય તે સીસીટીવી જોઈ શકે છે. મેં મારા અંગત કારણોસર રાજીનામું આપ્યું છે તેવું નિવેદન સામે આવ્યું. ફાઇલો મળી છે, સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઇલો મૂકી ગયો છે, કેમ કે હું તો ઘરે જ હતી નહીં. એટલે જેને જોવું હોય સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકે. કામ મૂકી ગયા છે કોઈ, એ મેં મગાવ્યા નથી. શું કામ મૂકી ગયા છે એ જે તે ડેપ્યુટી એન્જિનિયરને પૂછવું પડે. એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પહેલા કે ઓપરેશન મેન્ટેનન્સના કામો છે, તમે સર્ટિફાય કરી આપો, એ પણ મેં એમને ના જ પાડી. ઓનલાઈન પર સંવાદદાતા અંકિત જોડા ચૂક્યા છે. અંકિત, શું શું મળી આવ્યું છે અલ્પા મિત્રના ઘરેથી અને હાલ કઈ દિશામાં તપાસ ચાલી છે? ચોક્કસ. ખાસ કરીને વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની વોટર વર્ક શાખાની અથોકબંધ ફાઇલો છે, જે ડેપ્યુટી ઇજનેર અને સ્ટાફ સહિતના જે વ્યક્તિઓ છે તે પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે છે તે સોમવારના રોજ લઈ ગયા હતા. અને ત્યારબાદ સમગ્ર મામલાની જાણ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ડીપી દેસાઈને થઈ હતી. અને ત્યારબાદ ડીપી દેસાઈ દ્વારા જે બાંધકામ સમિતિના બાંધકામ શાખાના જે મેનેજર છે ભૂમિ પરમાર અને તેમની સાથે વિજિલન્સ સ્ટાફને અલ્પના મિત્રના ઘરે છે તે મોકલવામાં આવ્યો હતો. સાથોસાથ જે સમગ્ર કૌભાંડ છે તે બિલ પાસ કરવાનું કૌભાંડ હોય તે પ્રકારની વિગત છે તે સામે આવી હતી. મિત્રાએ રાજીનામું આપ્યું ત્યારબાદથી તેણે કોઈ પણ વિવાદાસ્પદ બિલ કે મોટી રકમના બિલ પાસ કરવાના છે તે બંધ કરી દીધા હતા. 2 મહિનાથી એક પણ રકમની ચુકવણી છે તે કોન્ટ્રાક્ટરને કરવામાં નહોતી આવી. અને છેલ્લા દિવસ સુધી તમામ જે ડેપ્યુટી ઇજનેરો છે તેઓ પણ તેમને કહેતા હતા કે તમે આમાં સહી કરી આપો, પરંતુ તે સહી કરવાની સ્પષ્ટ છે તે ના પાડી દેતા હતા. જેના કારણે ગઈકાલે વોટર વર્ક શાખાના ડેપ્યુટી ઇજનેર કપિલ જોશી છે તે પોતાની ખાનગી કારમાં 2 જેટલા પોટલા લઈને અલ્પના મિત્રના ઘરે પહોંચ્યા હતા. અને ત્યારબાદ જે ડેપ્યુટી ઇજનેર કપિલ જોશી છે તે ત્યાંથી રવાના થઈ ગયા હતા. જોકે બાદમાં જ્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચ્યા, વિજિલન્સની ટીમ ત્યાં પહોંચી, ત્યારે 2 જેટલા પોટલા અલ્પના મિત્રના ઘરે પડ્યા હોવાનું છે તે સામે આવ્યું છે. ખાસ કરીને જે વિગતો સામે આવી રહી છે તે મુજબ 8 ઇજનેરો છે તે અલ્પના મિત્રના ઘરે પહોંચ્યા હોવાનું છે તે સામે આવ્યું છે. બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ.
તો ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ, ફાયર સેફટીને લઈને હાઈકોર્ટે હુકમ કર્યો છે. ગેમ ઝોન માટેના નિયમો 3 અઠવાડિયામાં અમલી જરૂરી છે. શાળાઓ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો. તમામ શાળા ફાયર સેફટીના નિયમોનું પાલન કરે, રાજ્યના ફાયર વિભાગના વડા રિપોર્ટ રજૂ કરે. આ સાથે કોર્ટે કહ્યું છે કે કોઈ એક શહેરની ફાયર અને ઇમરજન્સી સર્વિસ માત્ર એ શહેર પૂરતી સીમિત નથી, તમામ ઝોન સંકલનમાં કામ કરે તે પણ આવશ્યક છે. તમામ પક્ષકારોએ હુકમ પાલન માટેના અંગત સોગંદનામા કરવાના રહેશે એવો હાઈકોર્ટે હુકમ કર્યો છે. દરેક માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. પિતાએ કાર રિવર્સ લેતા પુત્રી અડફેટે આવી ગઈ. 3 દિવસની સારવાર બાદ 2 વર્ષીય પુત્રીનું મોત નીપજ્યું છે. અમદાવાદના બોપલ આમલી નજીકનો આ બનાવ. બોપલ ડીમાર્ટ નજીક કારની અડફેટે બાળકી ઘાયલ થઈ હતી. બાળકીને માથામાં ઈજા થતા સારવાર માટે ખસેડાઈ હતી. લગ્નના 11 વર્ષ બાદ દંપતીને બાળકીનો જન્મ થયો હતો. વાત સુરતની. સુરતમાં હત્યાના આરોપીનું કાઢ્યું સરઘસ. પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે. બિલ્ડર આશિફ કુરેશીની હત્યા કરી હતી. ફેઝ અને તબરેઝ નામના આરોપીનું સરઘસ પોલીસે કાઢ્યું છે. લોકોમાંથી ડર દૂર કરવા પોલીસે આ મોટી કાર્યવાહી કરી છે. મોરબીમાં ટોલનાકા કેસમાં કાર્યવાહી કરવામાં આવી. વગાસિયા ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ટોલનાકા કાંડમાં સામે આવ્યું હતું નામ, જ્યારે ધર્મેન્દ્રસિંહ ચાલાને સસ્પેન્ડ કરાયા છે. રિપોર્ટ બાદ ડીડીઓએ મોટી કાર્યવાહી કરી છે અને વગાસિયા નામના સરપંચને સસ્પેન્ડ કરાયા છે. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. બિહારના શેખપુરા જિલ્લામાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું આયોજન. આવતીકાલે 7 કેન્દ્રો પર 3,500 જેટલા ઉમેદવારો આપશે પરીક્ષા. તમામ કેન્દ્રો પર સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિદેશ પ્રવાસે. ફિજીના સુવામાં દ્રૌપદી મુર્મુને રિપબ્લિક ઓફ ફિજી સૈન્ય દળો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ફિજી બાદ ન્યૂઝીલેન્ડ અને તિમોર લેસ્તેમાં પણ કરશે મહત્વની મુલાકાત. જમ્મુ કાશ્મીરથી યાત્રાળુઓનો વધુ એક કાફલો અમરનાથ જવા થયો રવાના. પહલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી યાત્રાળુઓ નીકળ્યા. મુસાફરોની સુરક્ષા માટે આર્મી જવાનો ખડેપગે તૈનાત. ફિજીમાં ભારતના રાષ્ટ્રપતિનો સ્વાગત સમારોહ યોજાયો. કલાકારોએ પરંપરાગત નૃત્ય કરીને દ્રૌપદી મુર્મુને આવકાર્યા. ફિજીના પ્રમુખ માવલ્લી કોટોની વેરે સાથે દ્રૌપદી મુર્મુએ કરી મુલાકાત. મધ્યપ્રદેશના સિવની પાસેના નેશનલ હાઈવે પરથી પસાર થતી એક કારમાં જોવા મળ્યો સાપ. એક વ્યક્તિએ સાપનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડ્યો. કારમાં સાપનો વિડીયો થયો વાયરલ. રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર પાણીના ફુવારા ઉડ્યા. ગેલેક્સી પંપ નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ. અનેક લીટર પાણીનો બગાડ. અમદાવાદમાં ખાડા રાજ નારોલમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ. પાણી લીકેજની રિપેરિંગ માટે ખોદાયેલ ખાડાનો યોગ્ય રીતે પૂરણ ન થતાં બસ ખાડામાં ફસાઈ હતી. બીજી બસની મદદથી બસ કાઢવાનો પ્રયાસ હાથ ધરાયો. વિદ્યાર્થીઓને કોઈ ઈજા નહીં. ખેડામાં નડિયાદ શહેરની મહાગુજરાત હોસ્પિટલમાં હોબાળો. દાખલ દર્દીનું મોત થતાં પરિવારે કર્યો હોબાળો. ડોક્ટરની બેદરકારીથી મોત થયાના આરોપ. સારવાર દરમિયાન દર્દી દમ તોડતા પરિવારમાં રોષ. છોટાઉદેપુરના બોડલીમાં સિંચાઈ વિભાગની કચેરી ખંડેર હાલતમાં. બિલ્ડિંગના ડેમોલિશનની કામગીરી હાથ ન ધરાતા કચેરીમાં કામ કરતા કર્મચારીઓના જીવ જોખમમાં. તંત્ર દ્વારા આંખાડા કાન કરતા ઉઠ્યા અનેક સવાલ. ભરૂચ જિલ્લામાં રસ્તાઓની બિસ્માર હાલત થતાં કોંગ્રેસ મેદાનમાં આવી. જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો રાજેન્દ્ર રાણાએ કર્યો આરોપ. રાજકોટ મનપાના લોક દરબારમાં કોંગ્રેસના આગેવાનો વિફર્યા. મેયર તમારે દ્વાર. લોક દરબારમાં લોકોની રજૂઆત ન સંભળાતી હોવાનો આરોપ સાથે કોંગ્રેસના આગેવાનોએ કર્યો હોબાળો. મામલો ઉગ્ર બનતા પોલીસે મામલો થાળે પાડ્યો. ગાંધીનગર મનપાના વોર્ડ નંબર 3ના ઉમેદવાર સામે કોંગ્રેસે લગાવ્યા આરોપ. ભરત ગોહિલ રાજસ્થાની હોવાનો અને ખોટું આદિવાસી સર્ટી બનાવી ચૂંટણી લડી હોવાનો કોંગ્રેસના પ્રવક્તા મેહુલ ગુપ્તાએ લગાવ્યો આરોપ. કડક કાર્યવાહીની મેહુલ ગુપ્તાએ કરી માંગ. અમદાવાદની એલજી હોસ્પિટલ વિવાદમાં દર્દીઓ લોહીની બોટલ માટે હેરાન થતા હોવાનો વિડીયો થયો વાયરલ. ડોક્ટર અને આરએમઓ દર્દીઓને પરેશાન કરતા હોવાનો દર્દીના સગાવાલાનો આરોપ.
ભાવનગરમાં ડ્રાઇવિંગ ટ્રેડનો કોરોના કાળથી બંધ છે અને આઈટીઆઈમાં ડ્રાઇવિંગ શીખવાડવા માટે શરૂ કરાયો હતો ટ્રેડ. ડ્રાઇવરના અભાવના લીધે ઉમેદવારો ડ્રાઇવિંગ શીખવાથી વંચિત. ઉમેદવારો દ્વારા નિયમોમાં બાંધછોડ કરવા અને ડ્રાઇવરની ભરતી કરવા કરાઈ માંગ. મહુદાના ધારાસભ્ય સંજયસિંહે વનમંત્રી મુળુભાઈ બેરાને લખ્યો પત્ર. ફોરેસ્ટ વિભાગના બીટ ગાર્ડની ભરતીની જગ્યામાં વધારો કરવાની રજૂઆત. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાનો પણ પત્રમાં ઉલ્લેખ. અમદાવાદમાં એએમસીના આસિસ્ટન્ટ ટીડીઓની મુશ્કેલી વધી. સ્પેશિયલ એસીબી કોર્ટે એક દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. આરોપી તપાસમાં સહકાર નહીં આપતા હોવાની રજૂઆત. બેંક અને લોકરોની તપાસ માટે આરોપીની હાજરી જરૂરી. રાજકોટમાં મનસુખ સાગઠિયાના રાજમાં બિલ્ડરોને લીલા લહેર. 150 ફૂટ રિંગરોડ પર 200 કરોડની જમીન પર હાઈકોર્ટનો સ્ટે, છતાં બિલ્ડિંગ ખડક્યું. રાજકીય લોકોનો હાથ હોવાથી તંત્ર કાર્યવાહી ન કરતું હોવાનો આરોપ. ખેડામાં દારૂની મહેફિલ કરતા 6 લોકો ઝડપાયા. લીંબાસી પોલીસે બાતમીના આધારે પાડ્યા હતા દરોડા. પોલીસે 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી. સુરતના લીંબાયતમાં ચોર બન્યા બેફામ. ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીમાંથી બેટરીની ચોરી કરી શખ્સ ફરાર થયો. મોડી રાત્રે બેટરીની ચોરીને અંજામ આપતો શખ્સ કેમેરામાં થયો કેદ. અમીરગઢ ચેકપોસ્ટ પાસે રાજસ્થાની માવલ ચેકપોસ્ટ પર 50 લાખની કિંમતના 52.835 કિલો ચાંદીના બિસ્કીટ ઝડપાયા. કારના ગુપ્ત ખાનામાં સંતાડ્યા હતા. વેની અટકાયત. આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને એન્જિનિયર દ્વારા 20 લાખની લાંચ લેવાનો મામલો. બંને આરોપીના રિમાન્ડ પૂરા થતા સ્પેશિયલ એસીબી કોર્ટમાં કરાયા રજૂ. બનાસકાંઠાના પાલનપુરમાં મિત્રાએ કરી મિત્ર સાથે ઠગાઈ. પોલીસે 2 આરોપીઓની કરી અટકાયત. પ્રયાસ સોની નામના યુવક સાથે થઈ હતી ઠગાઈ. એનડીપીએસના ગુનામાં ફસાવી દેવાની પણ આપી હતી ધમકી. કચ્છમાં મહિલા પોલીસ કર્મચારીની ખુરશી ખેંચવાના મામલે કોંગ્રેસ નેતા જેલ હવાલે. ભુજમાં આઈબીના મહિલા પોલીસની કોંગ્રેસ નેતા અને એડવોકેટ એચએસ આહિરે ખેંચી હતી ખુરશી. ઘટનાને પગલે કર્મી નીચે પટકાતા વિવિધ કલમો હેઠળ નોંધાઈ ફરિયાદ.